નમસ્તે, કેમ છો બાળકો? મજામાં ને? હવે આજે પાઠ ત્રીજો છે, એનું નામ છે મહેનતનો રોટલો. કેવો? મહેનતનો રોટલો, એના વિશે શીખવાનું છે. હવે એના લેખક છે પન્નાલાલ પટેલ. હવે આ બોધકથા છે. શું છે? બોધકથા. એટલે કે આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. એટલે કે આ પાઠમાંથી પ્રામાણિકતાનો અને શ્રમનો મહિમા છે. એટલે કે મહેનતનું, એમ મહેનતનો રોટલો છે. એમ મફતનું નહીં કરવાનું, પણ મહેનતનું સરસ મજાનો છે. જુઓ આ ચિત્રમાં શું દેખાય છે? આ મોચી છે અને આ સાધુ છે. હવે જુઓ, હું તમને બોલીને સમજાવું છું. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એટલે મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તો તૈયાર નથી મહારાજ. તો સાધુ કહે, સીવી દો તો શું લેવો? એમ પૂછવું તો પડે ને, કંઈક આપણે વસ્તુ લેવા જાય તો કેટલા રૂપિયાનું થાય એમ. તો મોચીએ કીધું, 150 રૂપિયો. તો સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા પહેલા દેખાડ્યા હતા અને ઘટાડીને 150 રૂપિયો કર્યો હતો એમ. એના કિંમત તો 150 રૂપિયો જ હતી એમ. અને સાધુએ પૂછ્યું, તો 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા એમ? તો મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ જ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવી દો એમ, કે હું તેમને છે ને સાચો જ ભાવ દઉં છું. મોચીએ એમ કીધું, હું તમને ખોટો ભાવ નહીં કહું, મારો ભાવ તો એક જ છે. જો તમારે સીવડાવવા હોય તો કહેજો, તો હું તમને બનાવી દઈશ એમ. એટલે સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? એટલે મોચી બોલ્યો, પરમ દિવસે, આ વખતે એમ. એટલે સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, એટલે માટે ઢીલ ન થાય, એટલે જલ્દી બનાવી દેજો એમ. એટલે મોચી કહે, જાઓ કે ન જાઓ, પણ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે એમ. એટલે મેં તમને જે ટાઈમ આપું છું ને, એ ટાઈમે તમને તો મળી જ જશે એમ. પણ સાધુઓને તો મોચી ઉપર વિશ્વાસ જ નહોતો. એને કીધું, પણ એને વિશ્વાસ નહોતો બેસતો એમ. તો છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવ ને જરા મોચીને ત્યાં આટો તો મારી આવું એમ, હજી મારા બનાવ્યા હશે કે નહીં બનાવ્યા એમ. આ મોચી ખોટું નથી બોલતો ને એમ કહી અને સાધુ પાછી તપાસ કરવા ગયા. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી એમ. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે હો, એમ તમે પણ મને એવું જ માનો છો એમ. વળી મોચી એમ કહે કે બધાય ખોટા હોય તો હું પણ હું શું ખોટો છું, તમે સાંજે આવજો એમ, તમારા ટાઈમે મેં કીધું છે એ ટાઈમે આવજો, તમારા તો તૈયાર જ હશે એમ. તો સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થઈ ગયો. તે સમજી ગયા કે મોચી તો સાચુકલો છે, ખરેખર ભગત જ છે, તે કદી ખોટું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા, પણ મોચી પાસે છૂટા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. એટલે સાધુ પાસે 2 રૂપિયા હતા અને બનાવ્યા હતા કેટલા રૂપિયામાં? 150 રૂપિયામાં એમ. પછી તેણે સાધુને કહ્યું, જરાક ઊભો રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું એમ, મારી આગળ છૂટા નથી 2 રૂપિયાના, પણ હું સામેની દુકાનમાં જાઉં અને તમારા બાકીના પૈસા દેવાના છે ને, હું લઈ આવું એમ, છૂટા લઈ આવું. પછી સાધુએ કહ્યું, રહેવા દો ને ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો એમ. મોચીએ કીધું, હું કાંઈ તમાકુ બમાકુ કાંઈ ખાતો પીતો નથી મહારાજ એમ. તો પછી વળી શું કહે છે એમ, તો આપણા તરફથી પગારખા સીવવા માટેની દોરી લાવજો એમ, ભલે મારે કે એ પૈસા ન જોતા, એ તમે રાખો ને, તમને કામ લાગશે એમ. તો પણ વળી મોચી ના જ પાડે છે કે ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીના ભાવના જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો.
તેને હળવે કરીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. પારસમણી કેવું હોય ખબર છે, ગમે અડે ને સોનું કરી નાખે. એટલે સાધુએ તો એ પારસમણી કાઢ્યો અને મોચીના જે બધા સાધુનો હોય ને બધું એને ત્યાં પારસમણી ઘસી દીધો એટલે બધા ઓજાર સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો, તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે એમ. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એમ એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના થઈ ગયા. તે સમજી ગયો કે આ કામ નક્કી ઓલા પેલા સાધુનું જ લાગે છે. મોચીનો તો જીવ બળી ગયો અને તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન હવે આ સોનાના ઓજારથી હું કેવી રીતે કામ કરીશ. એને સોનાના ઓજાર બની ગયા ને તોય એને ગમ્યું ને એમ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા, પછી ઊંચે મૂકેલા અને ઘસાઈ ગયેલા ઓજારો ઉતારી પછી વળી પાછો કામે લાગી ગયો એમ. અને મનોમન એમ પણ કહેતો ગયો, ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ને એમ. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો હતો એમ, કે સાધુ મહારાજ તો મારું સારું જ કરવા આવ્યો હતો એમ. અને સોનાના જે હતા ને એને એક બાજુ ખૂણા મૂકી દીધા અને જૂના પાછા ઉતાર્યા. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છે મોચી ભગત, વળી પાછા સાધુ આવ્યા એમ. મોચીએ જોયું તો એ પેલા સાધુ જ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગડી ગયા હતા કે એને એમ છે સાધુ મહારાજ. તો સાધુને નવાઈ લાગી એમ, એને તો હતું પોતાને ઓળખતા જ, પણ મોચી ભગત પગે પડશે એમ. એને એમ થયું કે આહા હું તો આ બધા સોનાના બનાવી દીધા ને એટલે મોચી તો મારા પગે પડશે એમ, કે સોનું જોઈને કોને મન ના થાય. પણ મોચી એવું કર્યું તું નહોતું કર્યું એમ, ઘણો બધો આભાર માનશે પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. અને સાધુને વહેમ પડ્યો, આ બિચારે સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેણે કહ્યું, મોચી ભગત ઓજાર બગડ્યા નથી ને, સોનાના બનાવ્યા હતા, ક્યાં છે, નાખી તો નથી દીધા ને એમ કીધું સાધુએ. હવે જે બીજી અધૂરી વાર્તા છે ને બીજા લેક્ચરમાં સમજશું. યાદ રાખજો કે ક્યાં પહોંચ્યા હતા, કે મોચી શું કરશે અને સાધુ શું કરશે, બરાબર.